ભાવનગરના ફુલસર વિસ્તારના શાંતિનગર 25 વારિયામાં રહેતા વસાહતીઓના મકાનના દસ્તાવેજના પ્રશ્ને વસાહતીઓ દ્વારા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી. ફુલસરના શાંતિનગર 25 વારિયા વસાહતના રહીશો મકાનના દસ્તાવેજ અને માગણા નોટિસ મામલે રજૂઆત કરવા કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા અને રજૂઆત કરી હતી. નોટિસ આવી પૈસા ભરવા તૈયાર છે, પણ બધાનું નીચે 100-200 ભર્યા છે. બધાનું કેવું એમ છે, પૈસા ભરી દેવા છે આપણે, પણ આપણા નામનો દસ્તાવેજ થઈ જાય તો અત્યારે આપણે પૈસા ભરવા તૈયાર છીએ. તમે આવી રજૂઆત કરવા માટે અત્યારે કોની પાસે છે આ બધું? કોનું છે? તમે દરેક પોતપોત જે લોકો રહે છે ને, માલિકો છો બધા, આ અંગે સ્થાનિક વસાહતીએ માહિતી આપી હતી. અમારો આ વિસ્તાર કાંતિનગર ફુલસર 25 વારિયા તરીકે ઓળખવામાં આવે છે. અમારો પ્રશ્ન એટલો છે કે અમે છેલ્લા 40 વર્ષ ત્યાં રહી છીએ. આ મારી સાથે જેટલા માણસો મારા વિસ્તારના છે, મારા વિસ્તાર બહારના કોઈ છે જ નહીં, બરાબર. અને હવે અમારો પ્રશ્ન એટલો છે કે અત્યારે છે, હું જે મકાનમાં રહું છું ને એ થર્ડ પાર્ટી પાસે મકાન છે. હવે મારો મકાનમાં અમને કોઈને 70,000, કોઈને 80,000, કોઈને 50,000, કોઈને 40,000, કોઈને 1,00,000 રૂપિયા, કોઈને 1-25, આવી રીતની અમને નોટિસમાં રકમ આપી છે. ચાલો સાહેબ, અમે એ રકમ ભરવા માટે તૈયાર જ છીએ, બરાબર. પણ અમે આ રકમ ભર્યા પછી અમને સાબિતી શું છે કે આ અમારું જ રહે એમ? કારણ કે જે મૂળ પાર્ટી છે એના નામનો દસ્તાવેજ કરવામાં આવશે એમ કે છે આ લોકો. તો સાહેબ, અમારી નમ્ર વિનંતી એટલી છે કે આ ગરીબ માણસોના વારે કોક આવો અને આ ગરીબનું કોક સાંભળો, અને જે પાર્ટી જે મકાનમાં રહે છે એના નામનો દસ્તાવેજ થાય તો અમે લોકો બધા પૈસા ભરવા માટે તૈયાર છીએ. વસાહતીઓ દ્વારા હાલમાં મકાનનો કબજો ધરાવતા લોકોના નામે દસ્તાવેજ કરી આપવા માગણી કરવામાં આવી છે.